મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી દ્વારા પરિણામ જાહેર કરાયું છે. 15 બેઠકો પર ઉમેદવારી નોંધાવનાર 41માંથી 15 ઉમેદવારો વિજેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે વિસનગર બેઠક પરથી એલકે પટેલનો જંગી મતોથી વિજય મેળવ્યો હતો. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીની જાહેર થઈ ત્યારથી ચૂંટણી સંદર્ભની પ્રક્રિયા વિસનગર પ્રાંત અધિકારી દ્વારા ચૂંટણી અધિકારી તરીકે સંભાળવામાં આવી હતી, ત્યારે આજે નિયત દિવસ મુજબ મતદાન કરી મતગણતરી કરતા પરિણામ જાહેર કરી ચૂંટણી પ્રક્રિયાનું સમાપન કરાયું છે, જેમાં 15 બેઠકો પર ઉમેદવારી નોંધાવનાર 41માંથી 15 ઉમેદવારો વિજેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે, જે ડેરીના સત્તામંડળમાં પોતાનું સ્થાન મેળવનાર છે. વિસનગરની 2 બેઠકો પર પરિવર્તન પેનલમાંથી એલકે પટેલ અને દિલીપભાઈ ચૌધરીનો જંગી મતોથી વિજય મેળવ્યો હતો, ત્યારે તેમના સમર્થકો દ્વારા મહેસાણા 4 રસ્તા પાસે બંને ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પંચશીલ કોલેજમાં એલકે પટેલ અને ઋષિકેશભાઈ ધારાસભ્યએ તમામ મતદારોનો આભાર માન્યો હતો. તંત્રના આયોજનથી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ છે. અતુલ પટેલ, ZS TV, મહેસાણા. મારી જીત થઈ છે, 21 મતેથી જીત થઈ છે, અને આ જીતનો જશ જાય છે તો કેવળ દૂધ ઉત્પાદકોનો જાય છે. આજ સુધી જે દૂધ ઉત્પાદકોએ જે નુકસાન કર્યું છે અને એક દારૂ એક અથ્થું ભ્રષ્ટાચારી વહેવટ કર્યો છે, એની વિરુદ્ધની અંદર વિપુલભાઈની વિરુદ્ધની પેનલની વિરુદ્ધમાં આ અમદા કોઈ વિજયી બનાવ્યા છે તો આ દૂધ ઉત્પાદકોએ બનાવ્યા છે અને આ કાર્યકર્તાઓએ બનાવ્યા છે. હું એ બધાને જ આ જશ આપું છું. આગામી દૂધ ડેરીનો વહીવટ કેવો રહેશે તમારો? દૂધ ડેરીનો વહેવટ બિલકુલ, હું તમારા માધ્યમથી આ બધી જનતાને બધા દૂધ ઉત્પાદકોને હું કહેવા માગું છું કે તમારો મૂકેલો વિશ્વાસ બિલકુલ પરિપૂર્ણ થશે. કરકસરયુક્ત વહેવટ કરીશું, ભ્રષ્ટાચાર મુક્ત વહેવટ કરીશું, ખોટા ખર્ચા બંધ કરી અને વધુમાં વધુ ફાયદો ડેરીને અને દૂધ ગ્રાહકને થાય તેવો સંપૂર્ણ પ્રયત્ન કરીશું.